આપી શુદ્ધિકરણ કાર્યક્રમમાં પ્રારંભે જ દારૂ નદી કાંઠે મળી આવતા ચોક બજાર પોલીસ દોડતી થઈ હતી. ભાજપ દ્વારા તાપી શુદ્ધિકરણનો કાર્યક્રમ તારીખ 25/3/2018 ના રોજ રામનવમીથી શરૂ કરવામાં આવ્યો હતો. ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં નદી કાંઠે આવ્યા હતા, જ્યાં દારૂની દુર્ગંધ મળતા તપાસ કરતા 7 જેટલા દારૂના બોટલ મળી આવ્યા હતા. આ બાબતે પોલીસની પોલ ખુલતા પોલીસ દોડતી આવી હતી, દારૂ તેમજ બિયરનો નાશ કર્યો હતો. તેમજ મહિલા બુટલેગરો મીના નાયક, મીના પટેલ, નયના પટેલ, સુનીતા બાબુભાઈ, લક્ષ્મી પંડિતભાઈ તેમજ ઉર્મિલા આહીની ધરપકડ કરવામાં આવી હતી. આ બાબતે ઘટના સ્થળે ઘસી આવેલા પીઆઈ શેખે એબી ન્યૂઝ ચેનલને માહિતી આપી હતી. એ દારૂ ઝડપાયો છે, શું કહેશો આપણે? આજ રોજ તાપી નદીનું શુદ્ધિકરણ કરવામાં આવી રહેલ છે. કોઝવે પાસે અમને માહિતી મળતા તાત્કાલિક અમે જગ્યા ઉપર પહોંચી ગયેલ છે અને અહીંયા રેતીની અંદર દબાવેલા 8-10 બેરલ વોશ અમને મળી આવેલ છે. આ બુટલેગર ઉપર રોજથી રોજ કાર્યવાહી કરવામાં આવે છે, ડેલી કેસીસ કરવામાં આવે છે. આ લોકો જામીન ઉપર છૂટ્યા પછી આ લોકોની જગ્યા બદલીને આ વિશાળ પટ છે તેમાં ગમે તે જગ્યા ઉપર આવી પ્રવૃત્તિ કરતા હોય છે. પોલીસ રોજની રોજ કાર્યવાહી કરે છે અને આમાં વધારે પડતી મહિલા બુટલેગર્સ છે, જેમાંથી કેટલી બુટલેગર્સને અમે રિહેબિલેટ કરેલ છે. એ લોકો સારી જગ્યાએ જોબ ઉપર લાગી ગયેલ છે અને જે બચેલા છે આજુબાજુમાં સ્લમ્સ, તેની અંદર બી આવી પ્રવૃત્તિ ના ચાલે તે માટે, એ લોકોને રોજગારી મળે તે માટે અમે કાર્યવાહી આગળ કરીશું. કેટલા બેરલો મળ્યા છે? 8 બેરલ મળેલ છે. 500-700 રૂપિયાનું વોશ મળી આવેલ છે. કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે? તે લોકો ઉપર કેસ કરવામાં આવેલ છે. 2 મહિલા બુટલેગર છે, તેમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવેલ છે. તે લોકો ઉપર કેસ કરવામાં આવશે.